વ્યતિકરણ એટલે શું? તો બે કે બે કરતા વધારે તરંગોના સંપાતીકરણને લીધે ઉદ્ભવતી ભૌતિક અસરને વ્યતિકરણ કહે છે. તો ધારો કે જે રીતે આગળ બતાવ્યા હતા કે આ રીતના બે તરંગો હોય, તો હવે જરૂર નથી કે આ રીતે જ હોય, બીજી પણ રીતે હોઈ શકે, આ રીતે પણ તરંગ હોઈ શકે. તે બંને ભેગા થાય, સંપાત થાય એટલે ભેગા થાય, તો એના લીધે જે અસર ઉદ્ભવ, પરિણામી જે તરંગ બને, બરાબર, સપોઝ આ રીતનો બને છે, તો આને કહેવાય વ્યતિકરણ. પહેલી આકૃતિ જે સમજીએ, અહીંયા શું છે, તરંગોનું સંપાતીકરણ આપ્યું છે, બરાબર છે. તો આ પહેલો ઉદગમ છે S1, બીજો છે S2. તો S1 માંથી એક તરંગ નીકળે છે અને બીજો નીકળે છે S2 માંથી, બરાબર. એનું મધ્ય બિંદુ આપ્યું છે O, અહીંયા ભેગા થાય છે બિંદુ PA. હવે તરંગોમાં કેવું હશે કે ધારો કે એક તરંગ છે S1 આ રીતનો, બીજો તરંગ હશે S2, બંને ભેગા થશે એટલે S1 માંથી એક નીકળે છે અને બીજો S2 માંથી. તો S1 માંથી જે નીકળે છે R1 અંતર કાપીને P બિંદુએ પહોંચે છે અને S2 માંથી છે R2 બિંદુ, બરાબર. હવે કળા શું છે, આ છે 0A, અહીંયા આવશે 90 180, 270, 360, 360 વત્તા 90 એટલે 400 કેટલા આવશે, 450 આવશે, 450 વત્તા 90 540, અહીંયા આવશે 720, બરાબર. તો આ શું છે, થીટા છે, ખૂણો છે. હવે આ તરંગને છે એને કઈ રીતે બતાવી શકાય, ધારો કે એનું મહત્તમ મૂલ્ય એ હોય તો એ સાઇન થીટા. હવે થીટાને આપણે સમયના રૂપે લઈએ તો એ સાઇન ઓમેગા ટી, જે ઓમેગા છે કોણીય આવૃત્તિ 2π/T, બરાબર. ટી એક તરંગનો આવર્તકાળ છે અને 2π કળા છે. હવે પાઈ છે, પાઈ શું થાય, પાઈ બરાબર 180 થાય. તો અહીંયા 180 છે ત્યારે પાઈ પર લખાય, 360 છે ત્યાં 2π લખાય, 90 એ π/2 લખાય, બરાબર. તો આ વસ્તુ થઈ ગઈ કળા વિશે. તો હવે શું આપ્યું છે કે પહેલું તરંગ છે એનું નામ છે E1, એને બતાવો તો કેવી રીતે બતાવાય, E1 સદી સાઇન ω1t -K1R1 + ϕ1. હવે ϕ1 શું છે કે પ્રારંભિક કળા છે, એટલે કે અહીંયા જ્યારે 0 સમય આટલી હતી, બરાબર. ધારો કે આવું નથી અને આ રીતનું છે, તો અહીંયા શું એક કળા હશે 0 સમય તરંગની, તો એ છે પ્રારંભિક. હવે R1 શું છે, અંતર છે જે આપ્યું છે, બરાબર, K1 R1. ω1 શું છે કે આ જે S1 છે એની કોણીય આવૃત્તિ છે અને ω2 છે એ S2ની છે, બરાબર. તો E1 બરાબર E1 સદીશ સાઇન ω1t -K1R1 + ϕ1, અને E2 સદીશ બરાબર E2 સદીશ સાઇન ω2t -K2R2 + ϕ2. હવે આ જે E2 છે એ એનું એક ક્ષણનું માપ છે, બરાબર, અને E1 છે એનું મહત્તમ છે, જેને કંપ વિસ્તાર કહેવાય, જેનું મહત્તમ મૂલ્ય છે એ છે. તો આ છે E2, આ જે મહત્તમ મૂલ્ય છે એ છે E2, અને નાનો E2 છે એટલે એ સમયે એનું મૂલ્ય. આ બંને ભેગા થશે તો આને આખું ડાયરેક્ટ સાદું આપી દે, Δ1 કહી દે, આને કહી દે Δ2. E1 બરાબર E1 સદીશ સાઇન Δ1, E2 બરાબર E2 સદીશ સાઇન Δ2. સંપાતીકરણનો સિદ્ધાંત, બંને ભેગા થશે, બરાબર, E1 સાઇન Δ1 + E2 સાઇન Δ2. એના પછીનું જોઈ લઈએ, આનું આ જ છે, આ એક સદીશ છે, આ બીજો સદીશ છે, એ બંને ભેગા થાય તો કઈ રીતે, બરાબર. તેનું અહીંયા સમજી લઈએ, બરાબર છે. એના માટે પહેલાં શું કર્યું, એ બંનેનો સરવાળો કર્યો છે, E1 ને E2 નો. તો પહેલાં તમારે એક પહેલાં આવ્યું હશે 11માં, એક સદીશ હોય A સદીશ અને B સદીશ, અને એનું પરિણામી સદીશ C હોય, તો પહેલાં શું કરવાનું, A સદીશ દોરવાનો, એની ઉપર દોરી દેવાનો B સદીશ, અને આ બંનેને જોડી દેવાનો, તે પરિણામી થઈ જાય. બરાબર, 11માં આવ્યું હતું. તો અહીંયા પણ એ જ રીતનું છે. અહીંયા શું છે, પહેલાં Δ1 પર દોર્યો E1, તો આ છે E1, એનો ખૂણો છે Δ, બરાબર. એના આ બિંદુએથી દોરવાનું E2,
એનો ખૂણો ડેલ્ટા શું એટલે ડેલ્ટા ટુના ખૂણે દોરવાનો. તો પરિણામે શું થશે? આ ખૂણો કેટલો થશે? અને આગળ ખેંચીએ તો ડેલ્ટા બરાબર ડેલ્ટા ટુ માઇનસ ડેલ્ટા વન, અને આ બેને જોડી દઈએ તો આ થઈ ગયો પરિણામી સદિશ. E બરાબર E1 પ્લસ E2 સદિશ. તો આ થઈ ગયો આનો ફેઝર ડાયાગ્રામ. તમને 11માં મારી ત્યાં સૂત્ર પણ આવ્યું હતું કે એના મૂલ્ય માટે શું, તો E1 સ્ક્વેર પ્લસ E2 સ્ક્વેર પ્લસ 2E1 E2. તો અહીંયા પણ એ જ રીતે કર્યું છે. ઈ વન સ્ક્વેર પ્લસ ઈ ટુ સ્ક્વેર પ્લસ ટુ ઈ વન ઈ ટુ કોસ ડેલ્ટા ટુ માઇનસ ડેલ્ટા વન. અહીંયા ખાલી આપણને મૂલ્ય જ જોઈએ છે, બરાબર છે? એટલે ખાલી આનો જે તફાવત છે એની જ જરૂર છે. હવે એના પછી સીધે સીધું છે, આ ખાલી યાદ જ રાખી આવું. પ્રકાશની તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. કંપ વિસ્તાર એટલે કે તરંગ જે મહત્તમ મૂલ્ય હોય, બરાબર છે? તો તીવ્રતા આઈ સમપ્રમાણ ઈનો વર્ગ, બરાબર. તો ઈનો વર્ગ છે તો તે આઈ વન લખી દેવાનું, આઈ ટુ વર્ગમૂળમાં આઈ વન આઈ ટુ, બરાબર. તો આઈ બરાબર આઈ વન વત્તા આઈ ટુ વત્તા બે વર્ગમૂળમાં આઈ વન આઈ ટુ, જે કોસ હતું એમનું એમ કોસ ડેલ્ટા ટુ માઇનસ ડેલ્ટા વન. એના પછી છે અસુસંબંધ અને સુસંબદ્ધ ઉદ્ગમોની વ્યાખ્યા આપો, બરાબર. તો એટલે કે ધારો કે બે ઉદ્ગમો હોય, બરાબર, અને એની કોણીય આવૃત્તિ અલગ અલગ હોય, એટલે કે એક બલ્બ હોય અને બીજો ટ્યુબલાઇટ હોય, બરાબર. આનો પીળો છે અને આનો સફેદ છે, બરાબર. એની જે કોણીય આવૃત્તિ છે અલગ હશે, તમને ખબર છે આવૃત્તિ અલગ હોય એફ, તેને કહેવાય અસુસંબંધ. અને બંને ટ્યુબલાઇટ હોય કે બંને ગોળા હોય તો શું થશે? ઓમેગા વન બરાબર ઓમેગા ટુ બંને માટે કોણીય આવૃત્તિ સમાન, તો એને કહેવાય સુસંબદ્ધ ઉદ્ગમો. આગળના જે ઘટનાઓ છે બધામાં સુસંબદ્ધ ઉદ્ગમો જ હશે, દરેક દાખલામાં સુસંબદ્ધ. પછીની આ થિયરી છે, આ કરતાની એને કરવાની કોઈ જરૂર નથી, બરાબર. એના પછીની છે એ પણ ના કરતા, એના પછીની છે એ ખૂબ જરૂરી છે. તો અહીંયા એક સૂત્ર વપરાય છે, આઈ બરાબર આઈ ઝીરો કોસનો વર્ગ કે આર ટુ માઇનસ આર વન ભાગ્યા બે, બરાબર. તો આ સૂત્ર અહીંથી સાબિત થાય છે. તો આખું સાબિતી તો ના જોતા, કારણ કે આખું સંકલન આપેલું છે ને બધું, બરાબર. તો આ જે તીવ્રતાનું આગળ જે સૂત્ર આવ્યું હતું એનું સંકલન કર્યું છે. એના પછી જે છેલ્લું સૂત્ર આવ્યું છે ને એ સમજવા જેવું, આઈ બરાબર આઈ ઝીરો કોસનો વર્ગ કે આર ટુ માઇનસ આર વન ભાગ્યા બે, બરાબર. એટલે કે પહેલું એસ વન એસ ટુ છે, એની વચ્ચેનો જે તફાવત છે એ આર ટુ અને આર વન છે, એટલે આર ટુ માઇનસ આર વન છે, બરાબર. તો જે તીવ્રતા હશે એના માટેનું છે કે અહીંયા કેટલી તીવ્રતા હશે, બરાબર. જો તીવ્રતા ઝીરો હોય તો અંધારું, અને જો સૌથી વધુ હોય તો એકદમ પ્રકાશિત, બરાબર. એ વસ્તુ થશે. અહીંયા શું કરવાનું છે આપણે? પરિણામી તીવ્રતા માટેનું સૂત્ર તો આ લખ્યું, અને એના પરથી કડા તફાવત અને પથ તફાવતના સ્વરૂપમાં સહાયક અને વિનાશક વ્યતિકરણની શરતો મેળવો, બરાબર. તો અહીંયા તમને આખો જે પ્રયોગ છે એ સમજાવી દઉં છું. તો પહેલું છે સહાયક વ્યતિકરણની શરત. તો એમાં શું છે કે આઈ ઝીરો કોસનો વર્ગ કે આર ટુ માઇનસ આર વન ભાગ્યા બે, બરાબર. તો આની કિંમત વન થાય, આની કિંમત ક્યારે એક થશે? જ્યારે કોસની કિંમત વન થશે. કોસની કિંમત કોસ ઝીરો એ થાય, પછી કોસ ટુ પાઈ એ થાય, કોસ ફોર પાઈ એ થાય, આ રીતે. અહીંયા સમજાવું તમને. તો આ સાઇન છે, બરાબર છે. તો આપણે ધારો કે કોસ લઈએ તો કોસ એકથી શરૂ થાય આ રીતે, બરાબર. તો આ ઝીરો એ છે, કોસની કિંમત એક થશે, પછી બે પાઈ એ થશે, બે પાઈ એટલે કે 360. પછી ક્યારે થશે? ફરીથી આગળ જશે, 720 આવશે, એટલે એ વખતે આવશે 4π, ત્યારે કોસની કિંમત વધારે થશે મહત્તમ, બરાબર. એટલે કે આનો મતલબ 2n π, પછી 4π, પછી 6π. તો આને લખી શકાય 2n π. તો આ થઈ ગઈ સહાયક વ્યતિકરણની શરત, બરાબર. એટલે કે કે આર ટુ ઓછા આર વન બરાબર 2n π હશે. પહેલાં તો આના બરાબર થશે 2n π, બરાબર. આ શરત છે 2n π ની.
એનું કારણ શું છે? અહીંયા આ પણ લઈ લીધું છે, કારણ કે જ્યારે માઇનસ વન હશે તેનો વર્ગ પણ એક જ થશે, એટલે કે કે આર ટુ ઓછા આર વન ભાગ્યા બે બરાબર એન પાઈ. તો આ સૂત્ર માટે છે ખાલી, બાકી હકીકતમાં જ્યારે બે પાઈ હશે ત્યારે થશે, એટલે કે ટુ એન પાઈ. તો આ વસ્તુ યાદ રાખી લેવી સૌથી જરૂરી છે. ટુ એન પાઈ જ્યારે તફાવત હોય ખૂણાનો ત્યારે સહાયક થાય, એટલે કે અજવાળું થઈ જશે, પ્રકાશિત થશે, આ રીતે વધી જશે મૂલ્ય. અને જ્યારે એનો જે તફાવત છે એ ટુ એન ઓછા વન પાઈ હોય, એટલે કે ધારો કે 180 છે, અહીંયા કેટલો છે? 180 નો છે, બરાબર છે. આ નાની વચ્ચેનો 180 નો તફાવત છે. તો 180 થી શરૂ થાય છે, આ 360 છે, પછી આ થશે 720. તો અહીંયા જે તફાવત છે એ 180 નો છે. એ વિનાશક વ્યતિકરણ આવશે, એટલે ત્યારે શું થશે? અંધારું થઈ જશે. એટલે એક તરંગ આમ જાય છે, બીજો તરંગ એનાથી ઊંધો જાય છે, તો શૂન્ય થઈ જશે. આઈ બરાબર આઈ ઝીરો મહત્તમ થશે, કે જ્યારે ખૂણાનો તફાવત બે એન પાઈ હશે ત્યારે મહત્તમ થશે, અજવાળું થશે. અને જ્યારે બે એન ઓછા વન પાઈ હશે, બરાબર અહીંયા નીચે આપ્યું છે, ત્યારે વિનાશક વ્યતિકરણ થશે. એટલે કે આના બરાબર ઝીરો, કે આર ટુ ઓછા આર વન ભાગ્યા બે બરાબર ઝીરો. હવે એના માટે એક વસ્તુ સમજવાની છે કે કોસની કિંમત ઝીરો ક્યારે આવે? તો જ્યારે ટુ એન માઇનસ વન પાઈ બાય ટુ હોય ત્યારે. બરાબર, એન બરાબર એક મૂકીએ તો આ ખૂણો હશે પાઈ બાય ટુ, પાઈ બાય ટુ એટલે કે 90. બરાબર, એના પછી આવશે 3π/2, એટલે બે મૂકીએ તો 2 × 4 − 1 3π/2 અહીંયા આવશે. બરાબર, તો 2n − 1π/2, તો અહીંયા વિનાશક વ્યતિકરણ થશે, અંધારું થઈ જશે. તો આની અંદર આઈ બરાબર ઝીરો આવશે તીવ્રતા. તો આ જે શરત આપી એ કળા તફાવતમાં આપી, કળા એટલે કે ખૂણો. પણ એના સિવાય બીજી પણ રીતે આપી શકાય કે પથ તફાવતના સ્વરૂપમાં. હવે પથ તફાવત શું છે સમજાવો. આ જે આખું તરંગ છે, આ જે પથ તફાવત હશે, ધારો કે અહીંયાથી અને અહીંયાથી જે જાય છે, એક આર વન અને બીજો આર ટુ અંતર છે, બરાબર છે. અહીંયા ભેગા થાય છે બે તરંગો. તો આર ટુ માઇનસ આર વન જો એન લેમડા હશે તો સહાયક થશે, અને જો આર ટુ માઇનસ આર વન ટુ એન ઓછા વન લેમડા બાય ટુ હશે તો વિનાશક એટલે કે અંધારું, અને સહાયક એટલે કે અજવાળું. બરાબર, તો એવું કઈ કયા કારણથી છે એ સમજો. બરાબર, તો અહીંયા સહાયક થાય છે, બરાબર છે. તો આ જે અંતર છે, બરાબર છે, જ્યાં ભેગા થાય છે, બરાબર છે, છેલ્લા બિંદુએ આર વન અને આર ટુ, તેની વચ્ચેનો જો તફાવત જે એન લેમડાનો જેટલો હશે, એટલે કે લેમડા શું થશે? તરંગ લંબાઈ. તો આ છે એની તરંગ લંબાઈ. તો એના જેટલો જો હશે, બરાબર છે, એક લેમડા કે બે લેમડા, ત્રણ લેમડા કે ઝીરો લેમડા, તો એ બંને ભેગા થશે અને આ રીતે સહાયક બનશે એકબીજાના. બરાબર, પણ જો બે એન માઇનસ વન લેમડા બાય ટુ હશે, તો અહીંયા જોઈએ આ છે આખું લેમડા, બરાબર છે, 360 સુધીનો, એના અડધા ભાગ જેટલો હશે, લેમડા બાય ટુનો તફાવત હશે. લેમડા બાય ટુ, પછી આમાં બે મૂકીએ તો 2 × 4 − 1 3λ/2, બરાબર, આ રીતનો તફાવત હશે, તો વિનાશક થશે અને અંધારું થઈ જશે, શૂન્ય જ આવશે. તો અહીંયા સૌથી ઓછી આવશે તીવ્રતા અને અહીંયા સૌથી વધારે આવશે. તો અહીંયા એ રીતનું આપ્યું છે. આ જે સૂત્ર હતું એમાં કેની કિંમત મૂકી 2π/λ, આર ટુ માઇનસ આર વન બરાબર 2nπ. તો પથ તફાવતના સ્વરૂપમાં આપી દીધું છે, 2π 2π ઉડી જશે લેમડા, આર ટુ માઇનસ આર વન એન લેમડા, એટલે કે એક ઉદ્ગમ અને બીજા ઉદ્ગમ આર વન છે આર ટુ છે. તો આનો જે આર ટુ ઓછા આર વન જે તફાવત છે, એ જો એન લેમડા જેટલો હશે, એક તરંગ આ રીતે જશે, બીજું તરંગ આ રીતે જશે, જેનો તફાવત એન લેમડા જેટલો હશે તો સહાયક થશે આ બિંદુએ. અને જો 2n − 1 લેમડા બાય ટુ હશે તો વિનાશક થશે, એટલે કે એક તરંગ આમ જશે તો બીજું તરંગ
જ્યારે અહીંયા ભેગું થશે ત્યારે એનાથી ઊંધું હશે, આ રીતનું હશે. પણ આને સમજી લો એક જ બિંદુ છે, આ રીતનું હશે, અહીંયા વિનાશક થશે ને, એ જે બિંદુ છે અંધારું રહેશે. તો અહીંયા જે આપ્યું છે આ યાદ રાખો, આ ખૂબ જરૂરી છે. સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ, તો કળા તફાવત, કળા એટલે કે ખૂણો, ખૂણાનો તફાવત બે એન પાઈ હોય તો એ સહાયક થશે અને તીવ્રતા મહત્તમ થશે પ્રકાશની. પછી જો પથ તફાવતના સ્વરૂપમાં જો એન લેમડા હોય પથ તફાવત અંતરનો, તો પણ એ સહાયક થશે. પછી વિનાશક, કળા તફાવતમાં ખૂણામાં બે એન માઇનસ વન પાઈ હોય તો વિનાશક થશે, એટલે કે બિંદુ અંધારું રહેશે. અને જો પથ તફાવતના સ્વરૂપમાં જે બિંદુ પાસે સંપાત થતા તરંગો વચન પથ તફાવત બે એન માઇનસ વન લેમડા બાય ટુ હોય તો ત્યાં તીવ્રતા શૂન્ય થશે. બરાબર, તો આ શરતો ચારે ચાર યાદ રાખવી, આ મોસ્ટ આઈએમપી છે, બધા દાખલા આના ઉપરથી જ છે.